આજનું કરથલ ગામ અને કરથલ ગામની મારી પાસે દેવી પૂજક સમાજ થઈ ગયો છે. પરમેશ્વર પંચ બેઠો બેઠો કેતો માડી તારી રજા કહી તો મુઠીએ દાણા જોઈ મારી મેળી ને હોલ તેત્રી 51 ની કલામ લઈ માતાજીએ કીધું જાઓ જાઓ એ હું દુનિયાની માલિકા વેડુલા વા ઘરીની હું મેળડી બોલું છું બાપ જાઓ જાઓ દુનિયાની માલિકા મારી મેળડી કા મારી રજા છૂટી જાય હાળા 3 દિનો મારો માંડવો નાખો તમારી નવગરી નાથ ને તેણો નવગરી નાથ ને તેડાવો મારો લીલુડો માંડવો નાખો મારી નાથ પધારતો મારી દેવી નો માંડવો છે મારી માતાજી મેળની સાંભળી ઉભી થઈ જોહોત્રી કાંઈ કે ભુવા પઢની માલી પર બેઠો છે માતાને રીઝી વિશે ડાકલા વાગે ભુવા ધોય સાહેબ રાતના 12 વાગે નો સમય બન્યો ને એમ કહો કે 3:30 થી પૂરા થવાના રાતના 12 વાગે મારી મેળનો તાવડો મંડાણો સાહેબ માતાજી માંડો સ્વીકારી લીધો માતાજી ક્ષમા કરી દીધી સાહેબ તાવડો મેકાણો દેવ ભુજકના કોઈ દેવી જવાબ ન કરે એટલે પંચીય પરમેશ્વર ભુવાજી પંચે કીધું કે હાલો ને આ મઢની માલી પા હાલો દેવી ક્યાં હું ભૂસે દેવી પૂજક ના જોહોત્રી બધી કાચા નો હોય એટલે કઈ દેવી પૂજક ના ભુવા હતા કઈ જોહોત્રી હતા મુઠીએ મુઠીએ દાણા જોવે પણ ક્યાંય દેવી જવાબ ન કરે રસી કાકા આ બાજુ
માતાને 4 વાગે જમવાનો સમય બનતો આવતો હતો. આ બાજુ તાવડાની માલિકા દેવી જવાબ નો આલે. દેવી પૂજક જાય તો ક્યાં જાય? જોહોત્રી હતા એને પણ માં મેડી કઈ જવાબ નથી દેતી. પણ હાલ વાતની પંચીય પરમેશ્વર છે. અને કોઈએ ભુવાએ કીધું, સાહેબ આ દેવી કઈ જવાબ નથી કરતી, હવે જાવું ક્યાં? મારી દેવી રોજે મને ઊંડા કુવામાં ઉતારી ભરત વાઢતી ની કુવાના પામઠે લઈ જઈ ધક્કો મારતી. દેવી પૂજક ના ભુવા તો એના આંખમાંથી આંવળા ની ધાર થઈ. અને હાલ વાત કરે દેવી પૂજક ની માતા ને શું જમે? લાલ ભિયા ના પીનારી માતા હતી. તાવડામાં માતા જવાબ દેતી નથી. એટલે 2-5 જવાન્યા ઉભા થયા અને એટલું કીધું કે જોહોત્રીને કીધું કે તમે જો કહેતા હોય તો પાટમાં દેવી જવાબ નથી આવતી અને તાવડામાં માતા જવાબ નથી દેતી અને તાવમાં દેવી હાલતી નથી. તમારી રજા હોય તો આપણા કરથલ ગામની માલિકા રાવણ દેવનો દીકરો છે, કાન્યો જોગી જરૂર નામ છે, અમારી હારે ઘાટ બકરા ચરવા આવે છે, પણ કદાચ એના બાપ દાદાની ડાક વગાડે ને. અમારી હારે બકરા ચડાવવા આવે છે વગાડાની માલિકા. અને દેવી પૂજક ના દીકરા એટલું બધું અમારો મિત્ર છે તો અમે કહીએ તો જરૂર આવશે. એ રોજ એના બકરા ચરાવે ને છીજરા હેઠે બેઠો બેઠો ડાક વગાડે છે ને એવો રાગ કરે છે. એના રાગ ની માલિકા હું કહું છું, માતા આવે જો તમે ક્યાં તો એને બોલાવું. એટલે દેવ પૂજક ના જે જોહોત્રી હતા ને, કહેવત માં કીધું ગરજ ને અક્કલ નો હોય છે. એટલે દેવ પૂજક ના જોહોત્રી બોલાવો સાહેબ, એને બોલાવો. એટલે 4-5 જવાન ક્યાં ગયા? બોલા રાવણ દેવના કુબે જઈને વાજી ગયો મરીના. ગામની માલિકા એક જ ઘર, રાવણદેવ એક જ ઘર, જે 2 ભાઈ છે, હાજો જોગી ને કાનિયો જોગી, 2 હગા ભાઈ હાંગલાણી હાંખના. પણ જાની કુળદેવી વિહોત મારી સામુંડા હતા. પણ જળ કાંઠે રાવણ જોગી વસ્યા, માતા જોગ માયા જોગણી નો આધાર મહાદેવે જેને મોટા કર્યા, આવા ડમરું વગાડવા દેવના છે. તેથી કોઈ ડેલી ખકડાઈ ને એટલું ભાઈ કોઈ ઘરે છે? એનો ભાઈ મોટો હતો, હાજો જોગી. એટલું કીધું અત્યારે અડધી રાતે અમારા તા ક્યાંથી કે તમારો ભાઈ કાન્યો છે, કે અંદર ઉરડા ની મારી પાસે હૂતો છે, કાંઈ કામ છે કે આ બોલાવો ને એને. અંદાજી કાકા કાન્યો જોગી બહાર આવ્યો એટલે ઓહો મારા ભાઈબંધો મારા મિત્રો ભાઈ અત્યારે મારા તા ક્યાંથી? તો હાલ ને ભાઈ ઘડી ધાક લઈ લે ને. કેમ? કે અમારા દેવ પૂજક ના કુબા ની માલિકા મારી માડી નો હાળા 3 દાડા નો માંડવો નાખ્યો છે, પણ તાવડો દેખો છે, તાવડામાં માતા હાલતી નથી, કઈ જવાબ દેતી નથી. પણ તું અમારી હારે રોજ બકરા ચાલો આવે છે, તું રાગ કરે છે ને કાળીંગો. એ રાગ ની માલિકા અમને ખબર પડે કે અમારા બાપ ની દેવી માડી દાન છે. કોણ મનાવે તન મનાવનારા મારા વડવા ગયા ગયા મારી દેવી. વધારે એમ બાકા
જેને દેવીની ભક્તિ હોય ને એ કોઈ પગમાં ચંપલ પહેરવાનો રહે છે. દેવી પૂજક ના દીકરા અહીંયા કે હાલને ભાઈ તારું ડાક છે લઈને અમારી દેવીને જગાડ, કદાચ તારા રાગની માલિક અમારા બાપની દેવી જાગે એવો મને વિશ્વાસ છે. કેદી કાનિયા જોગી સાહેબ અમારા રાવણ જેવો સમાજમાંથી યાને થયું જો કદાચ હું આવું તમારી દેવી જો જમતી હોય ને તો મારા આખો ભાગી હાલો હું આવું. સાહેબ આ ભગવું લુગડું ને મોરારી બાપુની કથાની માંગે મોરારી બાપુ કહેતા સાંભળજો સાહેબ કે કોઈને ભગવું લુગડું પહેરું હોય ને તો કાંઈ કે આમ કે વિધિ કરાવી પડે, જનોઈ પહેરવી પડે, પણ અમે જન્મ્યા ત્યાંથી જોગી જન્મ્યા ત્યાંથી દેવ કોઈ કોઈ સમાજ એવી હોય જેને દેવ શબ્દ લાગ્યો કોઈને સાંભળી તમે કોઈને દેવ લાગ્યું સાહેબ એ તમે એવા છીએ. રાવણ જેવો શબ્દ જો અમને લાગ્યો હોય ને એ મારી જોગણીનો પ્રતાપ સાહેબ કોઈ સમાજને અહીં દેવ નથી લાગ્યું સાહેબ. કાનિયો જોગી બોલે તો હું આવતો જો તમારી દેવી જમીએ તો મારા હો ભાગ્ય હાલો હાલો. અને દીદી એ મશરૂમ મખમલ નો શિવાજી તારો કોથરો મય નાખજે તારી ડમર ને ડાક ફરજે નવખંડ ધરતી ની માલિકા એ તારી નીતિ રાખી નીતિ હાથી હોવી જોઈએ ડાક. અને સાહેબ જાય કાનિયો જોગી ક્યાં જાય દેવી પૂજક ના ભૂવા બેઠા હતા જોહોત્રી બેઠા હતા તાવડો મિલતો તાવડા ની માલિકા દેવી હાલતી નથી. અને તેથી ભલામણા દેવ પૂજક ના જે ભુવા જોહોત્રી એને જઈને કીધું જય માતાજી જય માતાજી. અને તેથી સાહેબ કોથળામાંથી ડાક કાઢી અને મારી માડીનો રાગ કર્યો પણ કેવો કર્યો હોય બાજુ તાવાની મારી પાસે દેવી આટા ફરી ગયો એટલે બધી વસ્તી. અને સાહેબ મેં હાલ વાતી પંચ પંચ જોવા આવ્યો તાવાની માલિકા દેવી ફરી જઈ સાહેબ આપણી દેવી જમી જઈ. અને આમ તાવાની માલિકા કાનિયા જોગે નજર કરીને પણ કોઈને નો દેખાણો રસિકાકા કાનિયા જોગે નજર કરી તાવડાની માલિકા પૂરી નહીં પણ મારી હવા મેતની નાગની બેઠી દી સાહેબ. કાનિયા જોયું કે પૂરી ની માલિકા જોયું પૂરી નો દેખાડી પણ હવા ભેતી નાની ઓહો. આવી માતા મને મળી જાય ને એને મનની માલિકા રાવણ જેવા દીકરી વાળતો છે આ દેવી પૂજક ની માતા છે આ દેવી પૂજક ને ઓળખતા નથી આવડતો માતા કોણ છે. પણ જો આવી માતા મને મળી જાય ને દુનિયાની માલિકા એ ના ધાર્યો એવું બનાવી દઉં
મનમાં એવું થઈ ગયું કે આવી માતા તો મને મળી જાય ને, આવો વાર્તો કરે દીદી મેળી ને ઉજવું તો આવો જગાડનારો આવો મને માનવા વાળો જો કદાચ મળી જાય ને તો દુનિયા ની માલિકા યાનું નામ હું મેળી બનાવી દઉં. આ ભાઈ જગદીશભાઈ બેન તો ઓગાડે ને એની ચેનલ છે જય મેળી ચેનલ, આ વાર્તા તમારી આવશે છે, આખું રેકોર્ડિંગ થઈ ગયું છે અને બે ત્રણ દિવસ પછી યુટ્યુબની માલિકા આવશે. અને નાની માલિકા મારી 250 વાર્તા વધારે નહીં, અનેક મેં વાર્તા કરી છે. અને મારે જગદીશભાઈની પોતાની ચેનલ જય મેળી એની માલિકા મારી બહુ વાર્તા વિશે છે. જય મેળી ચેનલ કરો, કરશન રાવળ કરો તો મારી અનેક વાર્તા આવશે. વાર્તો થઈ ગયો અને જેથી ભલા મારા દેવી જમી દે યશી કાકા અને કાન્યો જોગી જેથી હાલતો થયો ને એટલે દેવી પૂજક ના જે જોહોતરી હતા ભુવા તેને કીધું ભાઈ રાવણ દેવ ઉભારો કરી ખાલી હાથે ન હતો ભાઈ તમારી શીખ જે અમે કરીએ ને એ લેતા જવા. એ સમયની માલિકા રાણી સાપનો શીખો હવા રૂપિયો હોપારી છે ત્યારે અમે ઉઢામણી કરી રાવણદેવ ને પાછા મોકલ્યા. જ્યારે રાવણદેવ એમ કે ભાઈ કાનીઓ જોગી પોતાના ઘર સામે વિયો જાય અંજામ 20 ડગલા શેટો રહ્યો ને તેથી મારી મેડી અવાજ રે મારા કાનિયા પોતાના ઘરથી 20 ડગલા શેટો રહ્યો નામ થોરિયાની વાડ હતી અને કોઈ અવાજ કર્યો કાનિયા એટલે કાનિયા જોઈએ પાછો જોયું પણ કોઈ દેખાણું નહીં, પાછો થોડો હાલ એટલે પાછો એ કાનિયા પાછું જોયું પણ ન દેખાણું. અંજાર થોડા ડગલા આગળ હાલ્યો એટલે કાનિયા પાછળ પડી ગયો એમ થયું છૂટી તો ડાકર થઈ સાહેબ એટલે કાનિયા કીધું કોણ છો અને મને આ ટવકા પાડો છો એનું કારણ કે કાનિયા તો આ દેવ પૂજક ના કુબા ની માલિક આવી અને મને જગાડી અને મને ખમા ને કહોડ કરાવી તને મનમાં એવો વાળતો આવ્યો કે આવી માતા મને મળી જાય તો દુનિયા ની માલિક મારું નામ બની જાય. મારા કાનિયા તારા જેવો ભગત જો મને મળી જાય ને તો દુનિયા ની માલિક મારી ગાડીના ડંકા વાગી જાય. મને કાનિયા તારા કુળમાં બેહાડીશ એટલે કાનિયો જો વિચાર કરે કે આને બેહાડાય બેહાડાની નામે પણ મારા ભાઈને પૂછવું પડે હો, પોતાનો ભાઈ હતો મારી મારી મારા ભાઈને પૂછવું પડે તો કાનિયા કેટલા વાગ્યા છે 5 વાગ્યા મારી તો મારી મેળીનો તને 6 વાગ્યાનો ટાઈમ જા 6 વાગ્યા મને હા ના જવાબ દઈ દેજે. અને કાનિયો જો જા પોતાના ઘરે જાય ને પોતાના ભાઈને કીધું ભાઈ ઉઠો ને ભાઈ પોતાના ભાઈ મોટા ભાઈને ઉઠાડી કીધું ભાઈ ઉઠો કે હાલ દેવ પૂજકના કુબાની માલ પર ડાક વગાડીને આવ્યો એટલે દેવ પૂજકની માતા મારી પાછળ આવી છે અને કીધું મને જમાડો મને બેહાડો તમારા કુળમાં તમારી ભલાઈ કરી દઉં. પણ પોતાનો ભાઈ એટલું બોલ્યો કે દેવ પૂજકની માતા છે એને બેહાડાય નહીં, એ તો લાલ ફિયાલાના પીનારી માતા છે જનાવર જન્મા જમવા વાળી માતા છે એને ન બેહાડાય એનું આપણાથી પૂરું ન થાય. પણ સાહેબ કાનિયા જોઈને પોતાનો ભાઈ ના પાડે પણ સાહેબ પોતાનું મન મેળી મારી ગયું ઓહો આવી માતા તો મારી પાછળ આવી હોય ને એટલે પોતાના ભાઈને કીધું ભાઈ જો તમે ના પૂછો તો કઈ નહીં પણ મારે તો પૂછવી છે ને મારે બેહાડવી છે એટલે પોતાના ભાઈએ કીધું હજુ રહેવા દે આપણે કુળની દેવી વિહોત ને ચામુંડા છે આપણા ચોખ્ખી માતા આવી છે આને ન બેહાડે એવા લાલ પિયાલા પીનારી માતા છે. પણ વાતો કરતા વાર લાગી પોતાના ભાઈને કીધું પોતાનો ભાઈ માન્યો નહીં ને તેથી કાનિયો જોગી એટલું બોલ્યો કે ભાઈ જો તમારે ના બેહાડ્યું તો મારે તો બેહાડવી છે
પણ જેદી પોતાના ભાઈએ બીજો તારે બે હાડવી હોય ને તો તું અમારા ભેગો નહીં, તારે જા રહેવું હોય ને એ સુટી, બાકી અમારા ભેગો ની આગે હાડી તો બે હાડવી હોય તો અમારા ભેગો નહીં. કોઈ વાત નહીં, હું તમારા ભેગો નહીં રહું પણ મારે મેડી ને હાડવી છે. અને જેદી કાનિયા જોગીને કીધું તારે જે જોઈએ ના ઘરમાંથી લીધે, આ તો આપણા બાપ દાદાની મિલકત છે, મિલકતમાં તારે જેટલો ભાગ જોઈએ એટલું લઈ લે, પણ તું અમારા ભેગોની મેળીને બિહાડી હોય તો. પણ તેથી કાનિયા જોગી એટલું કીધું મારે કાંઈ ન જોઈએ, આ મિલકત મારી માટે છે ને રાગ બરોબર છે. કાનિયા જોગી મિલકત મારે રાગ બરોબર છે, પણ દેવું હોય ને તો આપણા બાપ દાદાની જૂની ડાક છે એ મારી મેળીને નામ પર એક મને દઈ દો. પોતાના ભાઈએ ડમર નાખ દે દીધી અને કાનિયા જોગી ક્યાં ગયા? મારા કુટુંબે મને ના પાડી દીધો કે મેળીને પૂજવી હોય તો અમારા ભેગો નહીં, પણ મારી હવે અને મારી મેળી કીધું તું મારા કાનિયા ભલે કાકા છોડી દે, કુટુંબ છોડી દે, તારું મામા છોડી દે, મોહર છોડી દે, પણ હું આ ઘરિયા વૈષ્ણી મેળી તારા બાવડા છોડું નહીં. મારા કાનિયા ભલે તારા ભાઈઓ એ તને ધિકાર કર્યો હોય, તારા કાકા કુટુંબે તારા વસ્તી વાળા એ તને ધિકાર કર્યો, પણ હું મેળી ગયો તારું કુટુંબ છોડીને આવ્યો તો હું તને ઝાલા બાવડા હું ના મેળું તો હું મેળી ન ગયો. પણ માડી હવે આ ગામ મેલી જાઉં ક્યાં? તો મારા કાનિયા હા બોલ, હમે તલાઈ દેખાય છે ને ક્યાં? એ તલાઈ ની મારી પાસે હાજ વાઢી લે મારા દીકરા, તો મારી વાઢી શું કરું? મારા કાનિયા જોગી એનો એક કંડીઓ બનાવી દે, હું મેળી બોલું છું મારા દીકરા. દુનિયાની માલિકા ધરતીના બે ભાગ માં કરું તો હું મેળી ન કહેવાય. અને કાનિયા જોગી ત્યાં કંડિયાની માલિકા મારી મેળી હવા વ્યાજની નાગણી રૂપે મારી મેળી કંડિયાની માલિકા દહી ગયા. મારી મેળી અને હવા વ્યાજની નાગણી રૂપે ફળતે વાતો કર્યો, પણ મારી મેળીને એક દી કાનિયા જોગી મારી દેશમાં ફર્યા વિદેશમાં ફર્યા, મારી કામરૂ દેશ જોવાના મને કાનિયા જોગીને વાર્તા મન્ના. મૂર્તિ રહી ને હમણાં
પાંચ મહિના પહેલા હું ઉજ્જૈનની મારી પ્રોગ્રામ કરીને આવ્યો છે. શિપ્રા નદીના કાંઠે મારી મેડ આ મૂર્તિ આ ટાઈપ મૂર્તિ છે. આ મૂર્તિ રહી ને એ ટાઈપ જ મૂર્તિ શિપ્રા નદીના કાંઠે મારી મેડી ને અહીંયા મેડીમાં કહીએ સતી માતા કે છે. પણ માણા પાણી નો પીઓ એટલી મારી મેડી એ દારૂ પી જાય સાહેબ. અને જેથી મારા કાન્યા કાન્યા તારે કામરૂ દે જોવો છે મારા દીકરા કે સવારમાં ફરિયાન માંડ ચાંજોળી ઝાંપડી નુરિયા નામનો મસાણી સંગ્રહ સાથી સાથે ગુતાવરી વાવ મારા કાનિયા જોગી એક દી તને જો કદાચ ભૂતિયો વડલો ઘેરી ના લાવતો દુનિયાની માલિક હું મેળવી નો ગયો. અને એક મારી વાર્તા છે એની મારી પાસે કોમેન્ટ આવી હતી કે રાવણ દેવ આ મેડી માતાના હાથમાં બાટલો છે દારૂ નો છે એટલે સાહેબ એને મેં જવાબ આપ્યો કે દારૂ નથી સાહેબ પણ જેથી મારી મેડી કામરો દેશની માલી પાસે જઈ ને એ જાજુડી ઝાંપડી હારે લડી નુરિયા મસાણી હારે લડી સાંજુડી ઝાંપડી હારે લડી નુરિયા મસાણી હારે લડી સાહેબ શંકરા સાથી ભૂતાવરી વાવ હારે લડી પણ મારી મેડી એટલા ભૂતાવર હારે લડી કામરૂ દેશ તો આખો કાળો વિદ્યાનો ભરેલો સાહેબ એની હારે લડી પણ મારી મેડી કદાચ લડી લડી કેટલું લડવું અને તેથી મારી માતાજી એક બોટલની માલિકા કામરૂ દેશની જેટલી વિદ્યા હતી ને મારી મેડી બોટલમાં ભરી નાખે ગુજરાતની માલિકા આવી ગઈ સાહેબ. જો તમે માતા તમારી પાસે પેંગરે હોય તો ઠીક છે નકર જીવો જાગો તાળા તમારે કામરુ દેશ માં રહેવું પડે છે. રાતના બળદ બનાવી દે હા અને દિવસે માણસ બનાવી દે છે. આ મારી વાત ખોટી નથી. તમારા ઉજણની માલિક પગેલાથી કામરુ દેશમાં જવું છે ખરેખર બોળ મારેલા છે પણ મારી મેડીએ જાજા પગ મૂક્યા એ જાજુડી જામડી મુરિયા નામનો મસાણી શંકર સાથે સાધેલી ભૂતાવરી વાવ ગંદરૂપા મસાણ સાહેબ કાયકની હારે લડી આપે લડી એટલે મેં લડી એટલે મેલડી નામ પડી સાહેબ હા આપે લડી સાહેબ અને કાન્યા જોગીના વાળ તો મારી મેળીએ પૂરો કરી દીધો આખું કામરો દેશ ફરી અને ક્યાં આવે આજનું ધોળકાન તાલુકાનું જિયાળા કરી ગામડું અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું પંખીના માળા જેવું આજનું જિયાળા ગામ છે. છેલ્લો કંડિયો ધોળકાથી 7 કિલોમીટર જિયાળા ગામ છે અને તમે જિયાળાના પાદરની બાજુ થોડા આવડે બાબુડી વાવ અને કાન્યા જોઈએ બાબુડી વાવની માથે જેથી કંડિયો પહેરાવી અને વાવની માળીઓ પાણી પાણી પીવા ઉતર્યો ને અને તેથી પાણી પીતા પીતા વાર્તો કરે માડી બહુ ફર્યા હોય મને બધા ફેવર પણ માડી હવે આપણું ઠામનું ઠેકાણું આજ મારી ઓઢના ટેકરાની મેળડી બેઠી છેલાની માલિકાનું ઠેકાણું છે કે ચૌહાણ પરિવારની માલિકા મારી ઓઢના ટેકરાની અંબા ભુવાની મેળડી બેઠા એનું ઠેકાણું છે અને તેથી મારી મેળડી બોલી પણ મારા કાનિયા હવે મારું ઠામને ઠેકાણું છે ને એથી 7 કિલોમીટર શિયાળા ગામ છે તોરણિયો લીમડો છે મારી મેળડીના નામનો હવે લે એકથી ધૂળનો ધડીબલો કરે મારી મેળડીના નામ
બગડ્યા મારા કાનિયા શિયાળા ગામની માલપા તોડ્યો લીમડો છે અને તોડ્યા લીમડા હેઠે જઈને એક ધૂળનો ધડીમલો કરી સિંધુરનું મારી મેળીના નામનું દોઢી તીસરું દોરી દેજે અને મારી મેળીના નામનો 52 ગજનો બાવટો કદાચ મારી મેળીનો ફરકાવજે પણ મારી પારકા ગામનો સીમાડો છે એ કાનિયા તારા માટે પારકા ગામનો સીમાડો છે મારી મેળી માટે ને અને મારી મેળી કે જ્યાં જ્યાં કદાચ મારા દોઢિયા તીસરું દોરાય ને એ મારી મેળીનો ધૂળનો ધડીમલો થઈ જાય કોઈના બાપની તાકાતથી મારા ધૂળના ધડીમલા કોઈ ઉછળ પાથળ કરીએ કે શિયાળાની માલિકા હાલ તમે જાજો તોરણી શિયાળાની માલિકા કોઈ ગયો હોય તો દૂર હા તોરણી લીમડા જઈ ધૂળ ભેગી કરી અને ધૂળ નો ધડીમલો કરી મારી માળીને બહાડી જેમ કોરોના જેવો રોગ આવ્યો ને એથી મરકે નામના રોગ નીકળ્યા તા મારી આ કોરોના જેવો રોગ આવ્યો ને એ સમયની મારી બાબા કહેતા મરકી નામનો રોગ નીકળ્યો હતો ગામની માલિકા બે નનામીઓ જાય ચાર નનામી બે નનામીને દેહ કરીને આવે બીજી ચાર જાય છે એક માણા મરે બીજાને બારી ને આવે બે નનામી તૈયાર હોય છે માણા મરે જેમ કૂતરા મરે એમ માણા મરે છે મરકી નામનો રોગ નીકળ્યો છે એ બે નનામી ઉપડી જાય બે ને બારી આવે તો બીજી ચાર તૈયાર હોય છે કાકા એટલે સાહેબ આનો કોઈ ઈલાજ નહીં એટલે કોઈએ કીધું આમાંથી જો કોઈ દેવી શક્તિ હોય તો જ આપણે ઉગાડે કે આમાંથી ઉગાડી એ કેવું છે એટલે કોઈએ કીધું કે તોરણીઓ લીમડો છે કોઈ કોણ છે એ ખબર નથી પણ મેળી માતાનું જેને દોઢી ત્રિશુલ દોરી છે મેળીનું ભજન કરે છે જો હાલો એની ત્યાં જાવી તો આનો કંઈ નિકાલ આવે પણ તેથી પંચિયા પર ગામ આખું ભેગું થઈને કે આવે મારી કાનિયા જોગી ના પ્યાલડી ના પારણ આવે આખું ગામ ભેગું થઈ અને તોરણિયા લીમડા સામે વરીને તેથી રાતના 12 વાગે મારી મેડીએ કાનિયા જોગીના જમણા પગનો અંગૂઠો ઝાલી કાનિયા જોગીને મારા કાનિયા મરકી નામનો રોગ નીકળ્યો છે બે નનામી જાય અહીંયા ચાર નનામી તૈયાર હોય માણા જેમ કૂતરા મરે એમ માણા મરે છે પણ મારા દીકરા આખું ગામ ભેગું થઈને આવે છે પણ હું મેળી કહું એટલું કરી દેજે અને દુનિયાની માલી બધો હું મેળી તારું નામ ના રાખી દઉં તો હું મેળી ન કહેવાય હા મેળી હા અને જેથી ગામ આખું ભેગું થઈ અને કાનિયા જોગીની મેળી મારી કાંઈક રસ્તો દેખાડાને માલી પાડ્યો અને જેથી મારી કાનિયા જોગીની મેળી કાનિયા જોગીને રૂવાળાની માલી પા ખબા ખબા એ મારી પંચ મારી વસ્તી માંગો આ તમે માંગો એ કરી દો કે મારી મરકી નામનો રોગ નીકળ્યો છે આમાંથી કોઈ ઉગાર એવો નથી તો શિયાળાની વસ્તી સાંભળો મેળી કહું એટલું કે દુનિયાની મારી પણ મેળી કહું એટલા ડગલા માંડો કે મારી બોલ કે કાચી ખૂતરનો તાતનો લાવો કવલી ગાયનું દૂધ લાવો શિયાળા ગામની ફરતે દૂધની ધારાવાળી ગેરાવો એ મંદિરના ગામના શિમાળી જેટલા મંદિર છે ને મંદિરની મારી એક એક શિફાળ આપી દે એક 1000 રૂપિયા દો અને હું મેળી કદાચ મારો કાન્યો જોગી આગળ ડાક વગાડે અને મારી મેળીના નામની ધારાવાળી દઈ દો એ ગામની મારી જો કૂતરું મરવા દઉં તો દુનિયાની માલિકો હું મેળી ન કહેવાય બોલી
બીજું બોલવું નહીં મારી મેલડીના પાખે કોઈ દેવું હોય ન મેળીનો કરતા મારી મેળી ની વાવા થઈ ગઈ, કાન્યા જોગી ની વાવા થઈ ગઈ, પણ વાતો કરતા વાર લાગે. શિયાળાની માલિપા મારી મેળી નો માડવો ન ખાવ, પણ કેવો માડવો કામ મારા મારી મેળી નો માડવો નાખ્યો, પણ કેવો નાખ્યો હોય તારા માડવો લાગ્યા. મારી મેળી નો ઘાકલો ન થાય મારા કાન્યા જોગી નું નામ રાખ્યું છે એવું મારા અંબારામ ભુવાનું મારી મેળી નામ રાખ્યું હોય અને આવા ટાણે મારી મેળી ઘાકલો ન થાય ને તો મારી મેળી તારા નામ ના બાવટા ને ખોટ પડી જાય મારી ના.